પપ્પા જાત્રાએથી ઘરે આવી ગયા લાગે છે. હા, રાત્રે મોડા આવ્યા છે. તો હું શું કહેતી હતી, પેલી વાત પપ્પાના કાને નાખો ને. કઈ વાત? ઈત વાળી વાત. ઈતને રાધાબેનના ઘરે મોકલવાની. હા, એ વાત. અરે, એ તો હું પપ્પાને પછી શાંતિથી વાત કરીશ ને. શું શાંતિથી? તમને ખબર છે ને, પપ્પા આખા મહિનામાં 5 દિવસ ઘરે હોય છે, બીજા દિવસે તો જાત્રાએ જ હોય છે. તો પછી ક્યારે તમે એને વાત કરશો? પપ્પા ઘરે છે તો એમને વાત કરી દ્યો ને, એટલે કે ટેન્શન તો જાય. સિયા, પપ્પા રાત્રે મોડા ઘરે આવ્યા છે અને એ આજે જ આવ્યા છે, એટલે ક્યાંય નહીં જતા રહે. રખડેલ માણસનું કઈ ઠેકાણું ના હોય, એ ગમે ત્યારે ગમે ત્યાં ઉપડી જાય. એના કરતા રૂમમાં બેઠા છે ને, ત્યાં વાત કરી દ્યો ને. સારું, તું જા, હું પપ્પાને બોલાવું. સારું. પપ્પા. રાત્રે ક્યારે આવ્યા હતા? બેટા, રાત્રે હું મોડો આવ્યો હતો અને લગભગ 12 વાગી ગયા હશે. હવે હમણાં તો ઘરે જ છો ને, ક્યાંય જવાનું નથી ને? હા બેટા, આજે તો ઘરે જ છું, ક્યાંય નથી જવાનું. મારે તમને એક જરૂરી વાત કરવાની છે. હું સાંજે ઘરે આવીને તમને વાત કરીશ. કાંઈ વાંધો નહીં બેટા, તું સાંજે ઓફિસેથી ઘરે આવ ત્યારે વાત કરજો. તું ઓફિસે જા અને હમણાં હું મંદિરે જાઉં છું પછી. હા કહેતો હતો કે આજ સાંજે મારે આવવામાં લેટ થઈ જશે, તો હું વાત તમને અત્યારે જ કરી દઉં. આ પણ બોલ ને, તો શું વાત છે? પપ્પા, આ 2 વર્ષ પહેલા મોટાબેન ઓફ થઈ ગયા ને, નો ભાણિયો અહીં રહે છે, તમને તો એ ખબર જ છે. તો હું શું કહેતો હતો કે હવે આપણે એનું શું કરીશું? એટલે તું કહેવા શું માંગે છે? મને કઈ સમજ ના પડી. એટલે પપ્પા, મારું કહેવાનું એમ હતું કે એ ભાણાને આપણે આપણી સાથે જ રાખવાનો છે કે પછી રાધાબેનને ત્યાં મૂકી આવવાનો છે એમ? બેટા, આ તારી મોટી બેન મધુ છે ને, એનું પિયર છે અને એનો બાપ હજી જીવે છે, એટલે એના માટે તું છે ને કાંઈ નહીં વિચારતો, એ અહીંયા જ રહેશે. અહીંયા રહેશે મતલબ? પપ્પા, હું કઈ પારકી પડોજને સાચવવા નવરી નથી. એટલે તમને હવે મારી દીકરીનો દીકરો પારકી પડોજણ લાગે છે? પારકી પડોજણ નથી. હા, તો એ પારકી પડોજણ જ કહેવાય. ઈતકાય થોડો મારો સગો દીકરો છે. એ તમારો સગો દીકરો હોય કે ન હોય, પણ એ આ ઘરનો ભાણેજ છે. અને તમને એક વાત પૂછું કે આ જગ્યાએ જો તમારી બેનનો દીકરો હોત તો તમે શું કરે? પપ્પા, એ બધી ફાલતો વાતો કરવાનો અત્યારે કોઈ અર્થ નથી. તમે કહો કે ઈતનું શું કરવાનું છે? તમે રાધાબેનના ઘરે મૂકવા જાઓ છો કે પછી હું મૂકીને આવું? ઓહ, તમે એકે વાતે સમજતા કેમ નથી? ઈત આ ઘરનો ભાણેજ છે, એટલે આ જ ઘરમાં રહેશે, એની માસીના ઘરે નહીં જાય. પપ્પા, અમે કઈ લખણ નથી કરી દીધું કે ઈતને અમારે જ રાખવાનો છે.
રાધાબેન પણ હિતની સગી માસી છે ને, એ પણ હિતને એની પાસે રાખી શકે છે. ઠીક છે, હું રાધાના ઘરે કાલે જ જઈને મળી આવું અને બધી વાત કરીશ. વાત કરીશ એમ નહીં પપ્પા, તમે નક્કી કરીને જ આવજો કે હિત ત્યાં જ રહેશે. આદિ, તું તારી પત્નીને નથી સમજાવી શકતો? પપ્પા, જે વ્યક્તિ સમજતી જ નથી એને કઈ રીતે સમજાવું? અને જો એને પરાણે સમજાવીશ તો પછી એકબીજાથી નારાજ થઈને રહેવાનું રહેશે. સારું, તો હું આજે જ બેનના ઘરે જાઉં છું અને વાત કરી લઉં છું. કેમ અહિયાં ઉભા? આ ભાઈ ઘરનું ટેન્શન છે જો ને. હા, મેં વાત સાંભળી છે કે તમારા દીકરાની વહુ તમારા સગા પાણિયાને તમારા ઘરે રાખવા તૈયાર નથી. હા બેટા, જો ને આ સમય જ અત્યારે એવો આવી ગયો છે ને કે ઘરમાં બાઈ કે ને એમ જ કરવું પડે. અરે વાંધો જ ન્યા છે કાકા, આમ જોવા જાઓ ને તો પાણીઓ એટલે આપણું વ્યાજ ગણાય, એને આપણા ઘરે રહે ને તો એ સારું જ કહેવાય. પણ હવે ઘરના બૈરાઓ અત્યારે તો એનું જ ચાલે છે બધી જગ્યા પર. હા, અને જો વધારે કહીએ અને એની પત્ની ચાલી ગઈ હોય તો દીકરાનું ઘર ભાંગે એટલે વધારે પણ ન કહેવાય. એટલે એ વાતથી હું મૂંઝાણું છું કે હવે મારે શું કરવું. એ વાત પણ તમારી સાચી છે, પણ હવે શું કરીએ? તમારો દીકરો એમને સમજાવી શકે એમ નથી. હવે દીકરો હવે પત્નીની સામે નથી બોલી શકતો, એમાં આવી વાત તો કઈ રીતે એને સમજાવી શકે? હવે હું વિચાર કરું છું કે મારી દીકરી બીજી રાધા છે ને એના ઘરે મૂકી આવું, બીજું તો શું કરું? કારણ કે અહીંયા તો એ લોકો હક નહીં લેવા છે. હા, મેં સાંભળ્યું છે રાધાબેનનો સ્વભાવ એકદમ મસ્ત સ્વભાવ છે. હા, એ એમને જરૂર રાખશે. પણ અત્યારે તો છે ને ભલે મારા દીકરાને એના દીકરા નથી, પણ એના દીકરા જ્યારે થશે ને ત્યારે એને પત્નીને સમજાશે કે દીકરો હેરાન થતો હોય તો માને કેટલું દુઃખ થાય. અને આની મમ્મી તો બચારી ગુજરી ગઈ છે, એના આચમાને પણ શાંતિ નહીં મળે જો આ હિત આમનામ હેરાન થશે ને તો. કઈ નહીં કાકા, અત્યારે તમને જે યોગ્ય લાગે કરો, પણ જ્યાં સુધી પોતાની ઓલાદ પેદા ન થાય ને ત્યાં સુધી કોઈને સમજ પડતી જ નથી. આ સમાજનો દસ્તુર છે, કરવું શું પણ આમાં. એ વાત સાચી છે, પણ હું તો એમ કહું ને કે લોકો સમજતા નથી, પણ સમય જતાં જો સમજી જાય ને તો એ સારું કહેવાય. પણ અમુક લોકો આની જેવા જડ હોય ને છેલ્લે સુધી સમજતા જ નથી. અમુકના મગજ જ એ ટાઈપના હોય છે, આ કઈ બાજુ દોડતું હોય છે કોનું મગજ, એ કઈ સમજ પડતી જ નથી. હવે હિતને જો આમનામાં આ લોકો કરશે ને તો હિત ભણવામાં પણ ધ્યાન નહીં આપે અને બીમાર પડી જશે, તો મોટી તકલીફ બીજી ઊભી થશે. એટલે મારો વિચાર છે એવું બને ને એવું લાગે તો હવે હું રાધાને ઘરે જઈ આવું અને એને વાત કરું કે ભાઈ આ રીતનો અમારા ઘરમાં પ્રોબ્લેમ છે, તું હિતને તારી સાથે રાખ જો તને પ્રોબ્લેમ ન હોય તો. અને રાધાને પણ વિચારવા જેવું જ છે, પાછું ઘરે એની નણંદ છે, એનો દિયર છે, એ પાછા હાવ નપાવટ છે. અને મારી તો આ દીકરી જે ગુજરી ગઈ ને એના દીકરાને અહીંયા હક નથી, અને મારી બીજી દીકરી રાધા એને પાપ રહે તો એને ન્યાય હક નથી. હવે કરવું હું મને એ કાંઈ ખબર નથી. કાંઈ નહીં કાકા, જે કાંઈ નિર્ણય લો પાણીયાની જિંદગી ખરાબ ન થાય એવો કઈ તમે નિર્ણય લો, નકર શું થાય ખબર? કે છોકરો ન અહીંયાનો રહે ન અહીંયાનો રહે ને બિચારો વચ્ચે ને વચ્ચે એની જિંદગી ખરાબ થાય ને આમાં તો. પણ હવે એક કામ કરને બેટા, કદાચ આદિ તારો ભાઈબંધ છે એને તું સમજાય કે ભાઈ તું તારી પત્નીને સમજાય, આ ઘરનું ભાણેજરું હોય ને એ માવતર ગુજરી ગયા પછી મોસાળમાં ઘણા એવા ભાણિયા હોય છે કે મોસાળમાં મોટા થાય તો પછી તને શું વાંધો છે, તારે ક્યાં કમાવા જવું પડે ને ખવડાવવું પડે.
આ વાત તમારી સાચી, બીજાની તો ક્યાં વાત જ કરવાની. હું જ નાનપણથી મારા મોસાળમાં મોટો થયો છું અને આ મારી જિંદગી આજે જે કાંઈ છે ને એ મારા મોસાળના લીધે જ છે. અને હું આજીને ચોક્કસથી સમજાવીશ કાકા, અને મારી વાત તો એ જરૂર માનશે, મારો મિત્ર છે. સારો બેટા, જો તારા મોસાળિયા જેવા બધા જ હોય ને પરિવાર તો કોઈ ભાણેજરૂ આ સમયમાં દુઃખી ન થાય. પણ અત્યારે તો તને ખબર જ છે ને કે સૌ સ્વાર્થના સગા છે. ઠીક છે કાકા. સારો બેટા, હું જાઉં બીજું. સારું. રાધા બેટા, ઘરમાં છો કે નહી? બહાર આવતો બેટા. અરે જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો? બસ સારું છે બેટા. જાત્રા કરીને ક્યારે આવ્યા? બસ બેટા, આજે રાત્રે જ આવ્યો. એટલે અચાનક તમને આમ દીકરીને મળવાનું મન થઈ ગયું કે પછી કઈ કામથી આવ્યા છો? બેટા તારા ખબર અંતર પૂછવા તો આવ્યો છું, પણ એક બીજી વ્યવહારિક વાત પણ કરવી છે. શું વાત કરવી છે બોલો ને પપ્પા. બેટા તને તો ખબર જ છે ને કે 2 વર્ષ પહેલા તારી મોટી બેન એના ભાણાને મૂકીને ગુજરી ગઈ છે, અને અત્યારે એ ભાણો મોસાળમાં એના મામા આદિ સાથે રહે છે. પણ એ વાત શિયાને નથી ગમતી. પણ કેમ? શિયાને આ વાત નથી ગમતી એટલે? શિયા હિતને એની સાથે રાખવા નથી માંગતી. અરે પણ કેમ રાખવા નથી માંગતી? એને વાંધો શું છે? બેટા તને શું વાત કરું, આ હિતને શિયા એની સાથે રાખે છે ને તો એને બોજારૂપ લાગે છે, એને એ બધું નથી સારું લાગતું. તો શું પપ્પા હિતને અનાથ આશ્રમમાં મૂકી આવો? ના બેટા, એવું નથી કરવું. પણ શિયાનું કેવું એવું છે કે હિતને એના માસી રાધાબેનને ત્યાં મૂકી આવો. શું એને આવું કીધું? અરે આવું બોલતા એને શરમ નથી આવતી? પપ્પા મધુબેન તમારી દીકરી છે, તમારું ઘર એનું પિયર છે, અને ભાણેજરા જ્યારે દુખાય ને ત્યારે હંમેશા એ મોસાળમાં આવીને જ રહેતા હોય છે, કઈ માસીના ઘરે રહેવા નથી જતા. આ બધી વાત હું અને તું સમજીએ છીએ, શિયા નથી સમજતી. એટલે બેટા હું તને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે હિતને તું તારા ઘરે લઈ જા, અને જો આવું નહીં થાય ને તો હિતને બિચારાને અનાથ આશ્રમમાં મૂકવાનો વારો આવશે. અરે પપ્પા હા તમે શું બોલો છો? મધુ મારી સગી મોટી બેન હતી અને હિત એનો દીકરો છે. અરે મારા ભાણેજરા આવી રીતના દુભાઈ ને એ તો હું ક્યારેય નહીં ચલાવી લઉં, તમે જરાય ચિંતા નહીં કરતા. ભાભી કોને ઘરમાં લાવવાની વાત કરો છો? મારા ભાણેજ હિત ને. ભાભી આ ઘરને શું તમારે અનાથ આશ્રમ બનાવવાનો વિચાર છે? એ ચીબાવલી જે જતી હોય ને ત્યાં જા, નકામ હું મારું મોઢું ના ખોલાવીશ. મારું મોઢું ના ખોલાવતી એટલે તમે કહેવા શું માંગો છો? તમે છે ને મારી સામે ચૂપ જ રહેજો. બેટા તારી નણંદ ને જો આ વાત ના ગમતી હોય ને તો મારે હિત ને અહીંયા નથી મૂકવું. પપ્પા તમે આની કઈ વાત મગજ ઉપર નહીં લેતા, કારણ કે આનામાં છે ને 2 આંટા ઓછા છે. ક્યાં શું બોલવું ક્યાં શું ન બોલવું ને એનું એને ભાન જ નથી. હા તમને તો બોલવાની બહુ ભાન પડે છે નહીં, એટલે તો તમે પારકી પડો છો ને આ ઘરમાં લાવવા માંગો છો. શિયા કેમ ક્યાંય દેખાતી નથી ભાઈ?
અરે એ તો ઘરમાં જ છે. તમે કેમ છો, મજામાં? હા મજામાં. બોલો સિયા, જો કોણ આવ્યું છે. સિયા બેન, તમે આવો. પપ્પા કહેતા હતા કે તું હિતને તારી સાથે રાખવા નથી માંગતી, શું વાંધો છે તને? દીદી, હિતને તમે તમારી સાથે રાખો તો એમાં શું વાંધો છે? એ તમારા બેનનો દીકરો જ છે ને. પણ હિત અહીંયા તારી સાથે આ ઘરમાં રહે તો તને શું પ્રોબ્લેમ છે? મને છે ને આવી પારકી પડોજણ નથી ગમતી. આ છોકરાને ઉછેરીને મને શું ફાયદો? સિયા, કોઈ પણ નિરાધાર બાળકને ઉછેર કરવામાં ફાયદો ન જોવાનો હોય, એને આપણી ફરજ સમજીને નિભાવવાની હોય. હા તો એટલે તો કહું છું, તમે તમારી ફરજ સમજીને હિતને તમારી પાસે રાખો ને. તમારી બહેનનો ભાણિયો જ છે ને, આમ તો પહેલી ફરજ તમારી જ કહેવાય. હું તારી તાસીરથી વાકેફ છું, મને ખબર છે કે તને કોઈ પણ વ્યક્તિ ઉપર એક વાર નફરત આવી જાય ને પછી તું એને ક્યારેય નથી અપનાવતી. એટલે હિતને તું તારી સાથે તો નહીં જ રાખ. પણ કઈ વાંધો નહીં, હિતને હું મારી સાથે લઈ જઈશ, મારી સાથે રાખીશ. આદિ, હિત ક્યાં છે? બેન અંદર રૂમમાં હશે. બોલાવે ને. હિત, હિત અહીં આવતો. અરે બેટા, શું કરતો હતો? હું મમ્મા કરતો હતો. બેટા, તારે મારી સાથે મારા ઘરે આવવાનું છે, આવીશ ને? હા માસી. મને ખબર છે બેટા કે તું અહીંયા સુખી નથી. મને ખબર છે બેટા કે તારું મન અહીં નથી લાગતું, તને અહીંયા પ્રેમ નથી મળતો બેટા. પણ તું જરાય ચિંતા ન કરીશ, હું તને મારા ઘરે લઈ જઈશ અને એક માનો પ્રેમ તને આપીશ બેટા. સારું ભાઈ, હું હિતને મારી સાથે મારા ઘરે લઈ જાઉં છું. ચાલ બેટા. પપ્પા, હું હિતને મારા ઘરે લઈ જાઉં છું. તમે હિતની જરાય ચિંતા નહીં કરતા અને તમારું ધ્યાન રાખજો. હા બેટા. ચાલ બેટા. હાશ, લપ ગઈ. હવે આ ઘરમાં શાંતિ. હિતને દીદી લઈ ગયા એની સાથે. ખરેખર મને તો એવું લાગે છે કે એક ડુંગર જેટલો ભાર હળવો થઈ ગયો મારા માથેથી. સિયા, હિતનો તિરસ્કાર કરીને તે સારું નથી કર્યું. મારે આવું નહોતું કરવું જોઈએ. આદિ, એવું બધું છે ને બોલવામાં જ સારું લાગે. એકવાર આ બધી વેઠું કરી જુઓ પછી ખબર પડશે. સવારથી લઈને સાંજ સુધી એ છોકરાની લપમાંથી હું નવરી જ નહોતી થતી અને આ બધું કરીને આપણને શું ફાયદો? હિતને ભણાવી ગણાવીને મોટો કરી દો, પછી એના લગ્ન કરી દો, એટલે એ તો એના રસ્તે ચાલ્યો જવા નહોતો ને. દીદી કહેતા હતા કે મોટા બેનના મરતા પહેલા એના વીલ પ્રમાણે હિતને જે સાચવશે એને એના પપ્પાની મિલકતમાંથી ચોથો ભાગ મળશે. હવે એના બાપની પાસે હતું શું? ખાવા ઠામણાય નહોતા. તને ખબર નથી સિયા કે જીજુ પાસે ગામમાં 50 વીઘા જમીન હતી જે અંદાજે 1 કરોડમાં વેચાય એમ છે. શું? આ શું વાત કરો છો તમે? હિતના પપ્પા પાસે જમીન હતી અને એ પણ 1 કરોડમાં વેચાયેલી? એ બાપરે, હા તમે ભૂલ કરી. આદિ, તમે આ વાત પહેલા કેમ ના કરી મને? તને આ વાત કરીને શું ફાયદો હતો?
આમ પણ તને હિત તો ગમતો જ નહોતો ને. આદિ, 1 કરોડ નો 4th ભાગ એટલે કે 25 લાખ રૂપિયા આપણને મળતા હોય તો પછી હિતને તો આપણે ઘરે શું મારો દીકરો બનાવીને મોટો કરે. કેટલી મતલબી છે તું, કેટલી સ્વાર્થી છે તું. સંબંધને ખાતર નહીં પણ રૂપિયાને ખાતર તું હિતને તારી સાથે રાખવા માટે પણ તૈયાર થઈ ગઈ. બસ આદિ, એવું ના બોલો, હું કઈ સ્વાર્થી અને મતલબી નથી. હા, હિત તો મને ગમતો જ હતો, આ તો હું એકલી કામમાં પહોંચી નહોતી વળતી ને, એટલે મેં દીદીને કહ્યું કે હિતને તમારી સાથે લઈ જાઓ. હવે જે થયું તે દીદી લઈ ગયા ને હિતને એના ઘરે, બસ હવે રહેવા દે તેને ત્યાં. ના ના હો આદિ, હિતને હવે દીદીના ઘરે નથી રહેવા દેવા, એને તો આપણે અહીંયા જ રાખશું આપણા ઘરે. સિયા, હવે જો આપણે હિતને પાછો લેવા જઈએ ને તો દીદી શું વિચારશે? કે રૂપિયા માટે થઈને આ લોકો હિતને પાછો લેવા આવ્યા એમ? દીદી એવું કઈ નહીં વિચારે, હું એમને સમજાવી દઈશ. જો સિયા, હિતને આપણે પાછો લેવા નથી જવાનો, અત્યારે તો નહીં જ, થોડા દિવસ પછી વિચારીશું. ના, મેં તમને કહ્યું ને આપણે હિતને અત્યારે જ લેવા જવાનું છે, બસ. ના, હું અત્યારે નહીં આવું. અને હા, જો તને હિત માટે એટલો બધો પ્રેમ ઉભરાતો હોય ને, એક કામ કર, તું જઈ આવ, જા લઈ આવ. સારું, તો હવે હું કાલે જઈ આવીશ. મને શરમ નથી આવતી, કારણ કે એનો બાપ અહીંયા થાપણ મૂકીને નથી ગયો કે એના ઉપર આટલા મહેરબાન થાવ છો તમે. બસ ઘણો સમય થઈ ગયો, પણ તમને ખબર છે ને કે આ મોંઘવારીમાં ઘર કેમ હતું અને મારી નોકરી પણ, એમાંય તમે આ પાર્ટી ફળોદળ લાવ્યા એટલે છે ને આ બધું મારથી પૂરું નહીં થાય. એટલે આ એકાંશી જે વાત કરે છે ને એ સાચી જ છે. ભાઈ, તમે આ શું બોલો છો? આ પાર્કી પડોજણ નથી, મારી બેનનો દીકરો છે. માણસ હોય ને એને સગા સંબંધી તો હોય જ, પણ કોઈને તકલીફ પડે તો આમ ઘરમાં ના લઈ આવાય. ભાભી, તમારા પિયરમાં તમારા પપ્પા છે, ભાઈ ભાભી છે, એ બધા હજી જીવે છે ને, તો એ લોકો આનો ઉછેર કરશે, એમાં તમારે કઈ મહેરબાન થવાની જરૂર નથી. અરે અશોકભાઈ, આમાં મહેરબાન થવાની ક્યાં વાત છે? હા તો મારી ફરજમાં જે આવે છે એ હું નિભાવું છું. મારા ભાઈના ગયા પછી તમને સાસવવાની જવાબદારી અમારી બને છે ને, એટલે જ ઘરમાં રાખ્યા છે, નહીતર તો ક્યારનાય તમને ઘરની બહાર કાઢી નાખ્યા હોત. આવું ન બોલો અશોકભાઈ, અરે જરાક ભગવાનનો તો ડર રાખો. ભગવાનના ચોપડે દરેકના લેખા જોખા થાય છે, અને અહીંયા કરેલા કર્મો અહીંયા જ ભોગવવાના છે. જ્યારે અમારે અમારા કર્મો ભોગવવાના હશે ને ત્યારે અમે અમારા કર્મો ભોગવી લેશું, પણ અત્યારે આ બીજાના કર્મો અમારે નથી ભોગવવા, સમજ્યા ને? ચાલ એકાંશી, આની આરા લાભ કરવાથી કાઈ ફાયદો નહીં થાય. બરાબર કીધું તમે, જો આનામાં સમજણ હોત ને તો આ પારકી પરજણને આમ ઘરમાં ના લાવત. ચલો. બેટા, મને કઈ સમજાતું નથી,
કે હું તને ક્યાં જઈને આશરો આપું, ક્યાં રાખું? એ ભગવાને, ભગવાને તને રાખવા માટેના દરેક દરવાજા બંધ કરી દીધા છે મારા દીકરા, દરેક દરવાજા બંધ કરી દીધા છે. બેટા, મને તો એ નથી સમજાતું કે ભગવાને તારા નસીબમાં આ મેળા ટોણા ખાવા, ગાળો ખાવી, એના સિવાય બીજું કઈ જ નથી લખ્યું. હે ભગવાન, તું તું આટલો બધો નિષ્ઠુર કેમ છે? અરે, તને આ છોકરાની દયા નથી આવતી? અરે સિયા, તું અહીંયા? હા દીદી, હું અહીંયા હિતને લેવા માટે આવી છું. પણ તું તો ના પાડતી હતી ને કે હિતને તારા ઘરે તારે એને સાથે નથી રાખો. દીદી, એ મારી ભૂલ હતી. હિતને અહીં મોકલ્યા પછી મને સમજ પડી કે મેં આ જે કંઈ પણ કર્યું છે ને એ મારી ભૂલ હતી, અને હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. સિયા, આ દીકરો બિચારો જન્મ દુખિયારો છે. દુઃખ અને પીડા તો એની સાથે લઈને જન્મ્યો છે. અરે, એને હૂફની જરૂર છે, એને પ્રેમની જરૂર છે. સિયા, તું એને તારી સાથે લઈ જા અને સગી માં કરતા પણ વિશેષ પ્રેમ આપ. દીદી, તમે ચિંતા ના કરો, હિતને હું એની માં બનીને રાખીશ અને એને મોટો કરીશ. સારું, તને મોડું તો મોડું પણ આ સમજાઈ ગયું ને, એ જ મારા માટે સૌથી મોટી વાત છે. હા બેન, તમારે હવે રડવાની કે મૂંઝાવાની કોઈ જરૂર નથી. હું સમાજને બતાવી દઈશ કે ભલે હું પારકીમાં છું, છતાં પણ સગી જનેતાની જેમ એને મોટો કર્યો. સિયા, તારો આભાર માનું ને એટલો ઓછો છે. ચાલ બેટા. વાત બહુ ગંભીર છે. હિતને બ્રેઇન ટ્યુમર છે એવું ડોક્ટર કહે છે. શું? હે ભગવાન, તો હવે શું થશે? ઓપરેશન કરવું પડશે. ડોક્ટરે કહ્યું છે કે આનું ઓપરેશન શક્ય નથી. ઓપરેશન શક્ય નથી, પણ કેમ? કારણ કે ઓપરેશન કરવું ખૂબ જ રિસ્કી છે. ડોક્ટર કહે છે કે આ ઓપરેશનમાં સક્સેસ જાય એના ચાન્સીસ બહુ ઓછા છે. તો પછી હિતને આવે? હિતને બચાવવો બહુ મુશ્કેલ છે. હે ભગવાન, આ તારી કેવી લીલા છે. પહેલા મને હેત પ્રત્યે નફરત હતી, અને પ્રોપર્ટીની લાલચમાં આવીને હિતને હું પ્રેમ કરવા લાગી. પણ મને સાચે આજે મારો સગો દીકરો હોય એટલો વાલ ઉભરાઈ આવે છે.
અને તે મારા હિતને આમ મુશ્કેલીમાં મૂકી દીધો. હવે રડવાથી કોઈ ફાયદો નથી, મને તો ખબર જ છે ને કે અંતે જે બનવાનું છે એ બનીને જ રહે છે. ભાઈ તું મને કઈ પણ પૂછે ને એ પેલા હું તને એક વાત પૂછવા માંગુ છું કે આ સિયાનું મન આમ અચાનક કેમ પલટાઈ ગયું? એક સમયે એ હિતને સાથે રાખવા માટે પણ તૈયાર ન હતી અને હિતને લેવા માટે મારા ઘર સુધી આવી ગઈ. દીદી એમાં એવું છે કે મેં સિયાને ખોટું કીધું છે કે હિતના પપ્પા પાસે 50 વીઘા જમીન છે અને મોટા બેને મરતા પહેલા એવું કહ્યું છે કે જે પણ હિતને રાખશે ને એને આ મિલકતમાંથી 1/4 ભાગનો ભાગ મળશે. અચ્છા હવે સમજાયું કે સિયા મિલકતની લાલચમાં હિતને પોતાની પાસે રાખવા માટે તૈયાર થઈ ગઈ. હા દીદી, પણ હિતને છેલ્લા 1 વર્ષથી સાથે રાખીને એ બંને વચ્ચે એવો ગાઢ સંબંધ બંધાઈ ગયો છે કે જાણે બંને સાચે જ માં દીકરાના હોય. અરે ભાઈ તો ખરેખર બહુ સારી વાત છે, ચલો એક ચિંતા તો મટી ગઈ. હા એ ચિંતા તો મટી, પણ બેન એક નવી ચિંતા ઊભી થઈ છે. કેમ પાછું વળી શું થયું? ઇતને બ્રેઇન ટ્યુમર છે અને પછી એમ નથી. શું ઇતને બ્રેઇન ટ્યુમર છે અને ને પછી એમ નથી? સિયાએ છેલ્લા 2 દિવસથી કઈ જ ખાધું નથી અને રડિયા જ કરે છે. તમે આવો અને એને સમજાવો. આદી હું અત્યારે તારી સાથે આવું છું અને સિયાને હું સંભાળીશ. ચાલ ચાલો બેન. અરે સિયા આમ અચાનક આ હિતને શું થઈ ગયું? દીદી અરે તું રડીશ ને, આપણી ઉપર જ્યાં પરિસ્થિતિ આવી છે ને એનો સામનો કરવાનો છે. તું હિંમત રાખ, બેસ અહીંયા બેસ. દીદી પ્લીઝ તમે મારા હિતને બચાવી લો. એને કાંઈ પણ થઈ જશે ને તો હું એના વગર નહીં જીવી શકું, નહીં રહી શકું. દીદી દીદી પ્લીઝ તમે મારા હિતને બચાવી લો. દીદી બચાવી લો. અરે તું હિંમત રાખ. અરે હિતને કઈ નહીં થાય, આમ રડવાથી કઈ નહીં થાય. આમ હિંમત ન હારીશ. આપણે આપણે હિતને સારામાં સારી હોસ્પિટલે બતાવશું. તું જરાય ચિંતા ન કર. સિયા આપણે હિતને બચાવવા માટેની બધી કોશિશ કરશું અને પછી આપણે બધું ભગવાન ભરોસે મૂકી દેશું. દીદી હિતને હું તમારી પાસેથી લઈ ગઈ હતી ત્યારે મને પ્રોપર્ટીની લાલચ હતી.
હિતના પપ્પાની પ્રોપર્ટી માંથી પૈસા મળશે, પણ દીદી હવે મારે કઈ નથી જોતું, કઈ ને બસ મને મારો હિત જોઈએ છે. મારે જમવું નથી, મારો દીકરો અહીં મરણ પથારીએ પડ્યો છે અને મારા ગળેથી કોળિયો થોડો ઉતરે, મારે નથી જમવું. જીવનમાં કોઈ પણ તકલીફ આવે તો આપણા શરીરને દુઃખ ના પહોંચાડાય, થોડું ખાઈ લે. ના આદી, મારે નથી જમવું. કહ્યું ને તને, ચાલ. દીકરા, આ કપડા તો હજુ ગયા મહિને જ લીધા હતા, એક પણ વાર આ કપડા પહેર્યા પણ નથી હજુ. બેટા, તું આ કપડા પહેરવા એક વાર પણ ના રોકાણો. બેટા, ભગવાનના ઘરે જવાની ઉતાવળ તે આટલી બધી શા માટે કરી? ભગવાન, તારા ખજાને ખોટ હતી તો મને બોલાવી લેવાય, મારા દીકરાને શા માટે લઈ લીધો? ભાઈ, હિતના અવસાન પછી હું મારા ઘરે જ નથી ગઈ, તો હું એવો વિચારું છું કે 2-3 દિવસ મારા ઘરે જઈ આવું. હા બેન, જઈ આવો ને. અને સિયા ક્યાં છે? સિયા એના રૂમમાં હશે. ભાઈ, ચાલ ને, થોડી વાર આપણે બંને સિયા પાસે બેસીએ અને પછી હું જઈશ ઘરે. ના બેન, એ બહુ રડે છે અને મારાથી એ નહીં જોવાય. તમે જાઓ, હું એની પાસે બેસું છું. દીદી, બસ બસ, હિંમત રાખ મારી બેન, હિંમત રાખ. રડીશ તો તારી તબિયત વધારે ખરાબ થઈ જશે. કેવી રીતે હું હિંમત રાખું દીદી? મારી નજરની સામે જ મારી લંકા લૂંટાઈ ગઈ, મારી આંખોની સામે જ મારો દીકરો મને મૂકીને ચાલ્યો ગયો. પણ એક આપાખણીમાં એને રોકી પણ ના શકી. દીદી, મને મારા હિત વગર નથી ગમતું. આ ઘર મને ખાલી ખાલી દેખાય છે. મારો હિત રમતો હોય ને એવા મને આ ઘરમાં ભણકારા સંભળાય છે. તારે હિત વગર જીવવું જ પડશે સિયા, મન મારીને પણ તારે જીવવું પડશે. સાચું કહું ને તો તારે અને તારા હિતને ભાવ ભાવનું છેટું પડી ગયું છે બેન. તારે તારે હવે તારા હિત વગર જીવવાની ટેવ પાડવી જ પડશે. અરે, બીજો કોઈ રસ્તો પડતો નથી ને આપણી પાસે. સિયા, તું ઊભી થા, તું બહાર હોલમાં ચાલ મારી સાથે
પપ્પાને અને હાદીને પણ તારા આશ્વાસનની જરૂર છે. અરે જો તું જેમ હિંમત હારી જઈશ તો પપ્પાનું ને ભાઈનું શું થશે? તું હિંમત રાખ, કાળજે પથ્થર મૂક અને હિત એક સપનું હતું ને એવી રીતે ભૂલી જા. ચલો પિતા. ઓ પિતા બેન, ચાલ. Oh, my God.